જોઈએ અને સંપૂર્ણ ઈચ્છાઓનો ત્યાગ થાય ત્યારે જ વ્યક્તિને મુક્તિ પ્રાપ્ત થતી હોય છે હવે આ સુખ એટલે શું તો સુખની વ્યાખ્યા એ ચાણક્ય અર્થશાસ્ત્રમાં આ પ્રમાણે આપે છે સુખસ્ય મૂલમ કિમ સુખનું મૂળ શું છે તો ધર્મ ધર્મનું મૂળ શું છે તો અર્થ અને આ જે અર્થ જે છે એ ધર્મથી જ પ્રાપ્ત કરવો જોઈએ અને આ અર્થ પ્રાપ્તિ થયા પછી એને દાન આપીને એટલે અર્થનું દાન કરીને એને શુદ્ધ કરવું જોઈએ ત્યાર પછી બીજા પ્રકારની શુદ્ધિ છે કર્મસૌચમ કર્મસૂચ એટલે કર્મની શુદ્ધિ કરવી જોઈએ કર્મની શુદ્ધિનો અર્થ એમ થાય છે કે વ્યક્તિ પોતે સ્વે સ્વે કર્મને અભિરતઃ સંસિદ્ધતિ લભતે ન રહ જે વ્યક્તિ પોતપોતાના કાર્યોમાં રત રહે છે એ જ સિદ્ધિને પ્રાપ્ત કરે છે અને કામ પણ કેવી રીતે કરવાનું યોગઃ કર્મ સુકૌશલમ એટલે કે પોતાનો કર્મ છે એ એની કુશળતા એ યોગ બનવી જોઈએ ત્યાર પછી છે કુલ સૌચમ કુલ સૌચમ એટલે કુળની શુદ્ધિ થવી જોઈએ કુળની શુદ્ધિ એટલે વ્યક્તિ પોતે જે કુળમાં જન્મ્યું છે એ પણ શુદ્ધ થવું જરૂરી છે વ્યક્તિ પોતે જન્માત જાય તે શુદ્ર હ સંસ્કારાત જાય તે દ્વિજ કોઈ પણ વ્યક્તિ જન્મે છે ત્યારે શુદ્ર છે પણ સંસ્કારાત સંસ્કારાત એટલે જ્ઞાન વગેરે પ્રાપ્ત કરવાથી એ અનુભવ પ્રાપ્ત કરવાથી ત્યારબાદ એ દ્વિજ બને છે અને જે પણ વિદ્યા પ્રાપ્ત કરે છે જે વિદ્યાર્થી છે જે ટીચર છે એ દ્વિજ કહેવાય જેના માતા અને પિતા બંને પિતા યસચિરભૂતો માતા માતાયસ્ય પતિવ્રતા ઉભાભ્યામ એવ સંભૂત તસ્ય નો ચલતી મન જેના પિતા એ પવિત્ર છે માતા પણ પતિવ્રતા છે એવા કુળમાં જન્મેલા બાળકો સંસ્કારી હોય છે અને આવા સંસ્કારી કુળમાં જન્મેલા જે બાળકો હોય જે વ્યક્તિ હોય એ એનું કુળ શુદ્ધ થતા એના સંસ્કારો પણ શુદ્ધ થતા હોય છે શરીર શુદ્ધિ ત્યાર પછીનું ચોથું છે શરીર શુદ્ધિ શરીર શુદ્ધિ પણ આવશ્યક છે શરીર પણ આંતરબાહ્ય બંને રીતે શુદ્ધ થવું જોઈએ શરીરમ આ દેખલું ધર્મ સાધનમ એમ કુમાર સંભવમાં કહેવાયું છે આ શરીર એ આ ઈશ્વરને પ્રાપ્ત કરવાનું સાધન છે પ્રથમ સાધન છે એટલે શરીરની પણ શુદ્ધિ કરવી આવશ્યક છે અને શરીરને પણ આંતરબાહ્ય રીતે શુદ્ધ કરવાનું છે બાહ્ય રીતે તો આપણે સારા વસ્ત્રો પહેરીએ સારા અલંકારો કરીએ એટલે બહારથી શુદ્ધતા આવે પણ આંતરિક શુદ્ધતા એટલે કઈ રીતે આંતરિક શુદ્ધતા એટલે સ્વાસ્થ્ય એ ધ્યાન પ્રાણાયામ વગેરે દ્વારા તમે શરીરની પણ શુદ્ધિ કરી શકો છો અને પોતાના શરીરને સ્વસ્થ રાખવાના પ્રયત્નો પણ વ્યક્તિ એ પોતેની મિતાહારી બનીને પણ કરી શકાય છે અને કેવી રીતે ભોજન કરવું જોઈએ કેવી રીતે પોતાના શરીરને સાચવવું જોઈએ એના માટે આપણે સંસ્કૃત સાહિત્યમાં અઢળક માહિતી આપણને પ્રાપ્ત થાય છે ચરક સંહિતા જેવા ગ્રંથોમાંથી અથવા તો આયુર્વેદ જેવા ગ્રંથોમાંથી પણ આપણે આપણા શરીરને કેવી રીતે સ્વસ્થ રાખવું જોઈએ એની આપણને માહિતી પ્રાપ્ત થાય છે આમ આ પાંચ પ્રકારની શુદ્ધિ થાય ત્યારે હૃદય શુદ્ધિ થતી હોય છે અને આ જે હૃદય શુદ્ધિ છે એ સૌથી અગત્યની શુદ્ધિ છે અને હૃદયની શુદ્ધતા થતાં અંતઃકરણ શુદ્ધ થાય છે અને અંતઃકરણ શુદ્ધ થતાં વ્યક્તિ પોતે એ પરમ તત્વને પ્રાપ્ત કરી શકે છે અંધકરણની શુદ્ધિ એટલે શું તો અંધકરણની શુદ્ધિ એટલે મન વચન કર્મની શુદ્ધિ મન વચન કર્મની શુદ્ધિ એટલે કેવા પ્રકારની શુદ્ધિ તો મન વચન કર્મ કઈ રીતે શુદ્ધ થયેલા હોવા જોઈએ તો મન વચન ની કુર્મની શુદ્ધિનો ભાર તો નીતિશતકમાં પણ મુકાયો છે મનસી વચસી કાય પુણ્ય પિયુષ પૂર્ણા એટલે કે મન વચન અને કર્મ એ પુણ્યથી ભરેલા હોવા જોઈએ પછી ભગવદ્ ગીતામાં અરે મહાભારતમાં કહ્યું છે આત્મસાક્ષી ભવે નિત્યમ આત્મનસ્તુ શુભા શુભે મનસા કર્મણા વાચા નચ કાંક્ષે મનુષ્ય પોતે પોતાને જ શુભ અને અશુભ કર્મનો સાક્ષી માને અને મનવાણી કર્મથી ક્યારેય પાપ કરવાની ઈચ્છા ન કરે તો ત્યારે તેનું મન વચન કર્મ શુદ્ધ થયું ગણાય તો મન વચન અને કર્મ શુદ્ધ થાય એ વ્યક્તિનું વર્તન કેવું હોય તો એ પોતે જ પોતાના શુભ અને અશુભ કર્મનો સાક્ષી પોતાને જ માને તો એ પોતે એ મન વચન અને કર્મથી શુદ્ધ થઈ શકે મન વચન અને કર્મ એના ઉપર વધારે ભાર છે ચારિત્ર્યનો એટલા માટે વ્યક્તિ મન વચન અને કર્મની શુદ્ધતા એટલે શું તો વ્યક્તિ જેવું મનથી વિચારે છે તેવું જ એણે બોલવું જોઈએ અને જેવું બોલે છે એવું જ એણે કરવું જોઈએ એટલે કે જેનું મન વચન અને કર્મ એક સમાન જ હોય એને સજ્જન કહેવાય અને જેનું મન વચન અને કર્મ એક સમાન નથી તો એને આપણે આ દુર્જન કહીએ છીએ એમ અને એટલે જ કહેવાય છે કે કથની અને કરણી એ બંનેમાં ફરક ન હોવો જોઈએ વ્યક્તિ જેવું બોલે તેવું જ કરવું જોઈએ અને સમાજમાં પણ આપણને ખ્યાલ છે કે જે વ્યક્તિ આપણે મૂલ્યાંકન કરતા હોઈએ કે ભાઈ કયો વ્યક્તિ કેવો છે કેવા પ્રકારનું આચરણ કરે છે એ વ્યક્તિ સારો છે કે નહીં એને સારો ગણવું કે નહીં કોને સારા કહેવા કોના ખોટા કહેવા તો આ એનું આ એક માપદંડ છે કે ભાઈ જે વ્યક્તિનું મન વચન અને કર્મ સમાન હોય એટલે કે જે જેવું મનથી વિચારે છે એવું જ બોલે અને એવું જ કરે આ ત્રણેયમાં કોઈ ભિન્નતા ન હોય એક સમાનપણું જ્યારે દેખાય ત્યારે એ વ્યક્તિ વિશ્વાસપાત્ર બને છે અને એનું આચરણ શુદ્ધ છે એવું કહી શકાય આપણને આ પ્રકારના જે મનુસ્મૃતિ જેવા જે ગ્રંથો છે જે આચાર સંહિતા આપણને શીખવે છે આચારને પ્રથમ ધર્મ કયો છે તો આ સદાચારણ ઉપર જે ભાર મૂક્યો છે તો સદાચારનો આધાર પણ આ મન વચન અને કર્મની શુદ્ધતા પર વધારે રહેલો છે કારણ કે યાદૃશે કુરુ તે યાદૃશે કુરુ તે કર્મમ તાદૃશમ ફલમ અશ્નુ તે સ્વકૃત ફલમ ભોગતે ન અન્ય તદ્ ભોગતું અર્હતી વ્યક્તિ જેવા પ્રકારના કર્મો કરે છે તેવા જ પ્રકારના એ ફળ ભોગવે છે અને પોતે કરેલા કર્મોનું ફળ એને પોતાને જ ભોગવવું પડે છે બીજો કોઈ એને ભોગવતો નથી એટલે એણે પોતે જે કંઈ પણ પ્રકારના કર્મો કરે એ કર્મોનું ફળ એને ભોગવવાનું જ છે એટલા માટે એણે કર્મો સારા કરવા જોઈએ હવે કા સારા કર્મો કરવા કે ખોટા કર્મો કરવા એ વ્યક્તિના પોતાના પર નિર્ભર છે અને સદકર્મ કોને કહેવાય અસદ કર્મ કોને કહેવાય કર્મ કેવી રીતે કરવા જોઈએ નિષ્કામ ભાવે કર્મ કરવા જોઈએ ફળની ઈચ્છાનો ન રાખીને કર્મ કરવા જોઈએ એટલે નિષ્કામ કર્મનો ઉપદેશ આપણને ભગવદ્ ગીતા બહુ સરસ રીતે આપે છે પણ કોઈક એવું જો વિચારી લે કે તો પછી આપણે કર્મ કરવા જ નહીં ફળની ઈચ્છા ન રાખવી તો પછી કર્મ એ શું કરવા કર તો કે નહીં એવું નહીં કર્મ તો કરવાના જ છે પણ ફળનો ત્યાગ કરવાનો છે એટલે કે પોતે કરેલા કર્મનું ફળ મને અત્યારે મળશે કે પછી પછી મળશે સારું મળશે કે ખોટું મળશે એવા પ્રકારના કોઈપણ પ્રકારના સંકલ્પ વિકલ્પ વિકલ્પ કર્યા વિના માનવીએ પોતે કર્મ કરવા જોઈએ અને વાણી પણ એની શુદ્ધ થાય એટલા માટે વાણીમાં સત્યતા વગેરેનો ખાસ આગ્રહ રાખવો પડે બને ત્યાં સુધી અસત્ય ન બોલાય એનું ખાસ ધ્યાન રાખવું પડે અને મન પણ સંકલ્પ વિકલ્પ જે કરે છે એ સંકલ્પ વિકલ્પ પણ સારા જ થાય બને ત્યાં સુધી ખોટા વિચારો એનો દૂર ત્યાગ કરવો જોઈએ અને એટલે વેદનો ઋષિ કહે છે કે ભાઈ અમને ચારે બાજુથી સારા વિચારો પ્રાપ્ત થાય વ્યક્તિને જો સારા વિચારો પ્રાપ્ત થશે તો એ સારું સારું કાર્ય કરશે કેમ તો કારણ કે કોઈ પણ વિચાર જ્યારે કોઈ પણ કાર્યની શરૂઆત છે એ સૌ પહેલા મનમાં થતી હોય છે આપણે જે યુનો છે એ યુનોના દ્વાર ઉપર લખ્યું છે કે યુદ્ધ પહેલા મનમાં ખેલાય છે અને ત્યાર પછી એ મેદાનમાં થાય છે એટલે કોઈ પણ વસ્તુનો વિચાર પહેલાં મનમાં આવે છે અને ત્યાર પછી જ એ વ્યવહારમાં અથવા તો આચારમાં આવે છે એટલા માટે વ્યક્તિ મનમાં જ જો પવિત્ર વિચારો કરે તો આચાર પણ એનો પવિત્ર થઈ જશે એટલે આચારનો આધાર એ વિચાર પર છે એટલા માટે સુવિચાર એ ખાસ અગત્યના છે અને આવા સુવિચારો આપણને સુભાષિતોમાં સહજ પ્રાપ્ય થાય છે અને આ જે સુભાષિતો છે એ સુભાષિતો આપણે નાના બાળકો તરત જ કંઠસ્થ કરી લે એવા હોય છે અને એટલે જ કાકા સાહેબ કાલેલ પણ કહે છે કે સંસ્કૃત સાહિત્યમાં આવા સુભાષિતો અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત છે ઘણા બધા છે તો આવા સારા વિચારોને કોઈ પુસ્તિકા રૂપે એકત્રિત કરવામાં આવે અને દરેક મા બાપ પોતાના બાળકોને જો પાયામાં સંસ્કારમાં જ જો એને શીખવવામાં આવે તો પછી એ બાળક સંસ્કારિત બને છે એને ત્યાં કુસંસ્કાર થવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી હવે આ આચરણની શુદ્ધતાનો મુખ્ય આધાર એ શીલ છે શીલ એટલે ચારિત્ર્ય અને નીતિશતકમાં પણ કહ્યું છે શીલમ પરમ ભૂષણમ એ શીલ એટલે કે આ જે ચારિત્ર્ય છે એ બધા ભૂષણોમાં એ મોખરિત છે એ પરમભૂષણ છે એટલે કે શ્રેષ્ઠ ભૂષણ છે બીજા બધા આભૂષણો કદાચ વ્યક્તિ પહેરે કે ન પહેરે પણ આ જે ચારિત્રૂપી આભૂષણ છે એ આભૂષણ એવા પ્રકારનું આભૂષણ છે કે બધા આભૂષણોમાં શિરમોળ છે બધા ગુણોમાં એ શિરમોળ છે દયા ક્ષમા વગેરે ગુણો છે એ સારા જ છે ઉત્તમ છે પણ એ બધામાં પણ શીલ એ શ્રેષ્ઠ છે શીલ એટલે ચારિત્ર્ય ચારિત્ર્યને આપણે સામાન્ય શબ્દોમાં સમાજમાં વ્યવહારમાં આપણે જેને આભરૂ શબ્દ તરીકે ઓળખીએ છીએ કોઈપણ વ્યક્તિ પોતે આ જીવન જે કંઈ પણ કરે છે એ પોતાનું ચારિત્ર્ય સાચવવા પોતાની આબરૂ બચાવવા માટે કરે છે જ્યારે કોઈ વ્યક્તિનું પોતાની આબરૂ ન રહે નિલામ થઈ જાય ત્યાર પછી એ વ્યક્તિ સમાજમાં એને ખુદને પણ રહેવું નથી ગમતું જીવવું નથી ગમતું અને બીજા પણ એને એની એની સામે જો જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે એટલે કે વ્યક્તિ એ પોતાના જીવન દરમિયાન સતત પોતાના ચારિત્ર્ય પર ખાસ ભાર મૂકવો અને જે ચારિત્ર્યવાન જે છે સદાચારી જે છે એ સમાજમાં અને કુટુંબમાં અને વ્યક્તિ પોતે પણ એનાથી આનંદિત રહે છે આ ચારિત્ર્યવાન જે વ્યક્તિ જે છે એનાથી કુળ પણ શોભે છે તો આ ચારિત્ર્યવાન વ્યક્તિ કઈ રીતે બની શકે તો સદ્ગુણો પોતાના જીવનમાં વ્યક્તિના જીવનમાં જો સદ્ગુણોનો વિકાસ થાય તો એ વ્યક્તિ સજ્જન સદ્ગુણો જેનામાં વધારે હોય એને સજ્જન કહેવાય છે સજ્જન એટલે સારો માણસ સારો માણસ એટલે શું તો સારો માણસ અને ખોટો માણસ નક્કી કઈ રીતે કરવો આપણે કે આ સજ્જન છે અને આ દુર્જન છે તો એનું એક માપ માત્ર માપદંડ આપણે જો લઈએ કે સામેલા વ્યક્તિને કઈ રીતે પારખવું કે આ સજ્જન છે કે દુર્જન તો એના એના વિશે તો ભરતૃહરીએ શતકમાં ઘણું બધું કહ્યું છે સજ્જનના ગુણો વર્ણવ્યા છે દુર્જનના દુર્ગુણો વર્ણવ્યા છે અને જણાવ્યું છે કે ભાઈ સજ્જન જે વ્યક્તિ છે એનો સમાગમ કરવો જોઈએ અને દુર્જન જે વ્યક્તિ હોય એનો સમાગમ ન કરવો જોઈએ એટલે એને ત્યજવો જોઈએ તો સારા ગુણો તો સારા ગુણો કોને કહેવાય તો અહિંસા સત્ય સંયમ દાન મૌન તૃષ્ણાભાવ વિષય દયા પરોપકાર ક્ષમા સંતોષ એ વગેરે જે છે એ સારા ગુણો કહેવાય છે સજ્જન કેવું હોય એનું વર્તન કેવું હોય તો સજ્જન હંમેશા ગુણદર્શી હોય એ જે સારો માણસ હોય છે એ હંમેશા બીજાનામાં ગુણો જ જોતો હોય છે એ સામેલી વ્યક્તિમાં અનેક અવગુણો હોય તો પણ એનામાં રહેલો કોઈ એક ગુણ એ શોધી કાઢશે અને એ ગુણને જે પ્રકાશિત કરશે એટલે પરગુણ પર્વતી કૃત્ય એટલે બીજાનો ગુણ નાનો સરખો હોય તોય એને પર્વતની જેમ મહાન બતાવીને એટલે કે નાના એવા કોઈ ગુણને નાના એવી કોઈ કાર્યને નાના એવા કોઈ વસ્તુને પણ એ સામેલી વ્યક્તિના વખાણ કરે અને એને પ્રશંસા કરે એને એનું મૂલ્ય આંકે એવા જે વ્યક્તિઓ હોય છે એ સજ્જન છે કે જે બીજાના દોષોમાંથી પણ ગુણો શોધવાની ટેવ રાખે છે દુર્જન વ્યક્તિ શું કરે તો દુર્જન વ્યક્તિનો સ્વભાવ જ એવો છે કે એ દોષદર્શી છે એને હંમેશા બીજામાં દોષ જ દેખાય કોઈ વ્યક્તિ ગમે તેટલું સારું કામ કરતો હોય ગમે તેવું કરતો હોય તો એને સારું કામ કર્યું છે એની નોંધ ન લેવાય પણ એને શું ખોટું કર્યું છે એ આ દુર્જન વ્યક્તિ તરત શોધી નાખે એને આમ કર્યું એના કરતાં આમ કર્યું હોય તો વધારે સારું આટલું બધું કર્યું પણ એમાં આ ભૂલ રહી ગઈ અરે કામ કરે તો ભૂલ થાય મેદાનમાં ઉતરે તો હાર જીત થાય પણ એક વખત ઉતરવું તો પડે ને એને માણસ છે તો સામાન્ય આવી ભૂલો તો થતી રહેવાની પણ એના લીધે એ દોષ નથી બની જતો પણ જે દુર્જન વ્યક્તિ છે એ હંમેશા આના પ્રત્યે બહુ સજાગ રહે અને આમ જોવા જઈએ તો એ વસ્તુ સજ્જન માટે સારી છે કે આવી રીતે નિંદા કરનાર વ્યક્તિ હોય એટલે કે છે નિંદક નિયરે રાખીએ એટલે આવા દુર્જન વ્યક્તિઓ છે એ પોતે સજ્જનો માટે સારા છે કે વ્યક્તિને વધારે સજ્જન બનાવે છે પણ દૂરજન પોતે આ પ્રકારના વિચારો આ પ્રકારની દોષદર્શી દ્રષ્ટિને કારણે એ પોતે સમાજમાં બદનામ પણ થાય છે સમાજના લોકો એને તરફ જોવાની દ્રષ્ટિ પણ એમની બદલાય છે અને તરત ખ્યાલ આવે છે કે ભાઈ આ માણસ ઉપર આપણે વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે આ ક્યારેક શું કરશે એનું કંઈ નક્કી ન કહેવાય તો ક્યારેક કોઈક વ્યક્તિ કોઈને મિત્ર બનાવવા માટે પણ આ બધું વસ્તુનું બરાબર ધ્યાન રાખતો હોય છે સદગુણો જે છે એ સદગુણોમાં આપણે એક એક સદગુણ જોઈશું અહિંસા અહિંસા એટલે હિંસા ન કરવી હિંસા ન કરવી એટલે શું તો હિંસા એટલે કોઈને મારવું કોઈની હત્યા કરવી એને જ હિંસા કહેવાય એવું નહીં પણ કોઈ પણ વ્યક્તિની તમે બાહ્ય હિંસા કરો કોઈને મારો લાફો મારો કે કોઈને કીડી મકોડા છે એને પગથી મારી નાખવા આ બધું હિંસામાં જ ગણાય પણ એ હિંસા ન કરવી એટલે અહિંસા પણ અહિંસાનો બીજો એક અર્થ એ પણ છે કે કોઈનું મનથી પણ હિંસા ના કરવી મનથી હિંસા ન કરવી એટલે શું મનથી પણ કોઈનું ખોટું ન વિચારવું કોઈનું ખોટું ન કરવું એટલે એને અહિંસા કહેવાય એટલે અહિંસા એ જે ગુણ જે છે એ વ્યક્તિ પોતે સતત જાગૃત રહીને આ કેળવી શકે કે ભાઈ મનથી પણ ક્યારેય કોઈનું ખોટું ન કરવું કોઈનું સારું ન વિચારી શકીએ તો કાંઈ નહીં પણ કોઈનું ખોટું તો ન જ વિચારવું ત્યાર પછી છે સંયમ સંયમ એટલે શું તો સંયમ એટલે ઇન્દ્રિય સંયમ દરેક વસ્તુ પરનો સંયમ તો ઇન્દ્રિય સંયમમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો છે પાંચ કર્મેન્દ્રિયો છે અને મન છે તો પાંચ જ્ઞાનેન્દ્રિયો જે છે એ પોતે દર ઇન્દ્રિયનો સ્વભાવ છે કે પોતાના વિષયોમાં તો જવાની જ છે અને એ વિષયોનો ઉપભોગ પણ કરશે અને ઇન્દ્રિય જે છે એ જે તે ઇન્દ્રિય પોતાના વિષય તરફ જાય અને જવું એ પણ સ્વાભાવિક છે જેમ કે દાખલા તરીકે આંખ તો આંખનો ગુણ છે કે ભાઈ એણે જોવું અને જોવું જોઈએ પણ શું જોવું જોઈએ શું ન જોવું જોઈએ સારું જોવું જોઈએ કે ખરાબ જોવું જોઈએ એ તો વ્યક્તિ નક્કી કરી શકે અને ત્યાં એણે સંયમ કેળવવાની જરૂર છે દરેક ઇન્દ્રિયમાં એણે આ પ્રકારનો સંયમ કેળવવાનો જરૂર છે કે એણે પોતાને આંખો ભગવાને આપી છે જોવા માટે જ આપી છે પણ એ આંખોથી એવું જોવું કે જેના કારણે એના મન પણ એમ સારું રહે તન પણ સારું રહે અને કોઈ ખરાબ વસ્તુ જોવાથી ખરાબ મનમાં વિચારો ન જાય મનમાં વિચારો આવે તો ક્યારેક કૃતિમાં પણ આવે એટલા માટે વ્યક્તિએ આ દરેક ઇન્દ્રિય ઉપર સંયમ રાખવો જરૂરી છે બીજું એક છે જીવવા રસના ઇન્દ્રિય રસના ઇન્દ્રિય છે તો આપણને ખાવાની ઈચ્છા થાય જુદું જુદું સારું સારું સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા થાય અને ખાવું પણ જોઈએ પણ ક્યાં અને કેટલો સંયમ કરવો જોઈએ એ વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ડાયાબિટીસ થયો હોય અને ડાયાબિટીસ થયો હોય અને છતાંય જો વ્યક્તિ પોતે સરકરા ખાય તો પોતાની રસના ઇન્દ્રિયને સંતોષવા જતાં પોતાનું શારીરિક સ્વાસ્થ્ય પણ એ ગુમાવે છે અને એટલા માટે આવી ઇન્દ્રિયોનો સંયમ એ જરૂરી છે એ રીતે દરેક બાબતમાં બોલવામાં સંયમ એટલે વાક ઉપર પણ સંયમ હોવો જોઈએ કર્મ ઉપર પણ સંયમ એટલે ખોટા કર્મ દાખલા તરીકે કોઈના ઉપર આપણને મનમાં વિચાર આવ્યો કે ગુસ્સો આવ્યો કારણ કે ખોટું કર તો ફટ દઈને આપણે લાફો મારી દઈએ તો નહીં ત્યાં પણ સંયમ વિચારીને વિપત્તિ ધૈર્યમ વિપત્તિને સમયે પણ ધીરજ રાખવી જોઈએ વ્યક્તિએ અને ત્યાં એણે આ સંયમનો ગુણ કેળવવો જરૂરી છે ત્યાર પછી છે સત્યવાદિતા સત્યવાદિતા એટલે સત્ય બોલવું વેદો તો વારંવાર કહે છે કે સત્યમ વદ સાચું બોલો ધર્મનું આચરણ કરો